ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હું અજય પરમાર આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારા માટે ધોરણ બાર કોમર્સનો જે આંકડાશાસ્ત્ર સબ્જેક્ટ છે એના માટેનો હું તમારી માટે સૂચક આંક અને એ સૂચક આંકમાં પણ જે પરિવર્તન છે સૂચક આંકનું એના માટેનો વિડિયો લઈને હું આવ્યો છું એ પરિવર્તન છે અચલ આધારના સૂચક આંકનું પરંપરિત આધારમાં પરિવર્તન અને બીજું જે છે એ પરંપરિત આધારના સૂચકાંકનું એટલે કે પરંપરિત આધારના સૂચકાંકમાંથી અચલ આધારમાં પરિવર્તન એના વિશેનો વિડીયો હું તમારા માટે લઈને આવ્યો છું તો આશા રાખું છું કે તમે આ વિડીયો અંત સુધી જરૂરથી જોશો ચલો મિત્રો તો સૌ પ્રથમ આપણે સમજીએ કે શા માટે એ જે સૂચકાંક છે એ સૂચકાંકની જે પરિવર્તનની જરૂરિયાત ઉદભવે છે જે સૂચકાંક છે સૂચકાંકની પરિવર્તનની જરૂરિયાત ઉદ્ભવે છે એટલે કે જે અચલ આધારનો સૂચકાંક છે એમાંથી શેમાં પરિવર્તન કરવાનું છે તો પરંપરિત આધારમાં અને જે પરંપરિત આધારનો સૂચકાંક છે એમાંથી શેમાં પરિવર્તન કરવાનું છે અચલ આધારમાં મિત્રો આપણે અગાઉના વિડીયોમાં તો એ આપણે જોઈ જ ગયા છીએ કે અચલ આધારનો સૂચકાંક એટલે શું અને પરંપરિત આધારનો સૂચકાંક એટલે શું અને બંને સૂચકાંકના આપણે સૂત્ર પણ જોઈ ગયા છે અને એના આપણે એક્ઝામ્પલ પણ જોયા છે તો હવે આપણે જે પરિવર્તન છે પરિવર્તન શા માટે ઉદભવે છે અને શા માટે એની જરૂરિયાત છે એના વિશેની માહિતી મેળવીશું તો સામાન્ય રીતે જ્યારે ચલ કિંમતોની મૂળ માહિતીને બદલે ફક્ત તેના પરથી અચલ આધારે કે પરંપરિત આધારે મેળવેલા સૂચકાંક જ પ્રાપ્ય થતા હોય શું છે મિત્રો જ્યારે ચલની જે કિંમતો હોય અથવા તો મૂળ માહિતી હોય એના પરથી માત્ર બે જ સૂચકાંક શોધી શકાતા હોય ક્યાં તો અચલ આધારે ક્યાં તો પરંપરિત આધારે ત્યારે અમુક કારણો છે એ કારણોને આ કારણોસર એના અંદર શું કરવું પડે છે તો પરિવર્તન કરવું પડે છે અથવા તો રૂપાંતર કરવું પડે છે તો એ કારણો કયા કયા છે તે જોઈએ તો જો ચલની કિંમતોમાં ટૂંકા ગાળામાં થતા ફેરફારો જાણવાની જરૂરિયાત ઊભી થાય તો અચલ આધારે મેળવેલ સૂચકાંક પરથી જાણવું મુશ્કેલ બને છે એટલે કે જે ટૂંકા ગાળાના જે ટૂંકા ગાળાના ફેરફાર થતા હોય એ ફેરફાર જાણવા હોય તો એ જાણવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે અચલ આધારે જે સૂચકાંક મેળવવામાં આવે છે એના દ્વારા એ માહિતી મેળવવી થોડીક મુશ્કેલ બને છે શા માટે તો આપણે જોયું હતું તો અચલ આધારે જે સૂચકાંક હતો એમાં આધાર વર્ષ શું હતું તો આધાર વર્ષ તમને પહેલેથી આપી દેવામાં આવતું હતું કે પહેલેથી નક્કી જ હતું કે આ જ વર્ષને તમારે આધાર વર્ષ તરીકે લેવાનું છે જેને આપણે પી તરીકે ઓળખતા હતા માટે એ પી ઝીરો એક સ્થિર રહે છે કે જેના આધારે જે ટૂંકા ગાળાના ફેરફારો થતા હોય એ ફેરફારો સહેલાઈથી જાણી શકાતા નથી માટે આ અચલ આધારના સૂચકાંકને આપણે જે સૂચકાંક છે એને શેમાં પરિવર્તન કરવો પડે છે તો પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરફાર અથવા તો પરિવર્તન કરવો પડે છે જેથી ટૂંકા ગાળાના જે ફેરફારો છે એ ફેરફારો વિશે સહેલાઈથી જાણી શકાય શા માટે પરિવર્તન કરવું પડે છે તો જે અચલ આધાર છે એમાં આધાર વર્ષ કેવો હોય છે તો દર વખતે સરખું હોય છે અને જ્યારે પરંપરિત આધાર હોય તો પરંપરિત આધારે સૂચકાંકમાં જે ચાલુ વર્ષ છે જે ચાલુ વર્ષ માટે સૂચકાંક શોધવાનું છે એના અગાઉના વર્ષનું એટલે કે એના જે અગાઉ તરત જે વર્ષ ગયું છે એ વર્ષને આપણે શું લેતા હતા આધાર વર્ષ માટે એ શું બને છે સરળતાથી એ ટૂંકા ગાળાના જે ફેરફારો છે એ જાણી શકાય છે ત્યારબાદ કેટલીક વખત ચલની કિંમતોમાં કોઈ એક સમયે સરખામણી માટે બીજા સમયની સરખામણી કરવી હોય તો ફક્ત પરંપરિત સૂચકાંક પ્રાપ્ય હોય તો તે શક્ય બનતું નથી એટલે કે કોઈ એક કિસ્ સમયની જે કિંમત છે એની બીજા સમયની કિંમત સાથે સરખામણી કરવી હોય ત્યારે પરંપરિત આધારનો જે સૂચકાંક છે એ સૂચકાંકથી એ માપ શક્ય બનતું નથી આવા સંજોગોમાં શું કરવું પડે છે તો પરંપરિત આધારના સૂચકાંકને અચલ આધારના સૂચકાંકમાં ફેરવવું પડે છે જેથી એ સરખામણી શું થઈ જાય તો શક્ય બને છે અને આવા સંજોગોમાં જે પરંપરિત આધારનો સૂચકાંક છે એને અચલ આધારના સૂચકાંકમાં ફેરવવાની જરૂરિયાત ઊભી થાય છે તો મિત્રો આ છે શા માટે અચલ આધારમાંથી પરંપરિત આધારમાં ફેરવવામાં આવે છે અને પરંપરિત આધારમાંથી અચલ આધારમાં ફેરવવામાં આવે છે તો સૌપ્રથમ આપણે જોઈશું અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન મિત્રો યાદ રાખજો કોનું પરિવર્તન કરવાનું છે તો અચલ આધારનું કયા સૂચકાંકમાં તો પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું છે તો એનું સૂત્ર છે મિત્રો તો સૂત્ર છે પરંપરિત આધારે સૂચકાંક શું છે મિત્રો પરંપરિત આધારે સૂચક આંક તો પરંપરિત આધારે સૂચક આંકનું સૂત્ર શું હતું તો આપણે સામાન્ય રીતે જો સંકેતમાં જોઈએ તો પી આઈ બરાબર પી વનના છેદમાં પીઝીરો ગુણ્યા સો આ આપણું સૂત્ર હતું કે જ્યાં પરંપરિત આધારે પરંપરિત આધારે પી ઝીરો બરાબર શું થતું હતું તો પી ઝીરો બરાબર શું થતું હતું તો અગાઉના વર્ષનું કિંમત શું થતું હતું અગાઉના વર્ષની કિંમત અથવા તો ચલરાશી તો અહીં પણ એ જ છે આપણે કયો સૂચકાંક શોધવાનો છે પરંપરિત આધારે પરંતુ આપણને આપ્યો કયો હશે અચલ આધારે એટલે સૂત્ર શું બનશે તો સૂત્ર બનશે તો ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા સો સૂત્ર એ જ છે પરંતુ અહીં શું આવી જશે તો અચલ આધારે સૂચકાંક એટલે કે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા સો પરંતુ મિત્રો અહીં તમારે એક નોંધ યાદ રાખવાની છે શું યાદ રાખવાની છે એક નોંધ યાદ રાખવાની છે કે જો તમને આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય શું છે મિત્રો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય તો પ્રથમ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક હંમેશા કેટલો થશે સો હંમેશા કેટલો થશે સો શું છે મિત્રો તો આધાર વર્ષનો એટલે કે જે આધાર વર્ષ છે એ આધાર વર્ષનો ઉલ્લેખ ન કર્યો હોય આધાર વર્ષનો ઉલ્લેખ શું ઉલ્લેખ ન કર્યો હોય ત્યારે તમારે જે સૂચકાંક છે એ પરંપરિત આધારે સૂચકાંક કેટલો લેવાનો છે તો હંમેશા સો લેવાનો છે અને જો તમને આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો જે પ્રથમ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક છે એ કયો બનશે તો જે અચલ આધારે આપ્યો હોય તે મિત્રો આ જે વસ્તુ છે ખાસ યાદ રાખવાની છે બંને જે પરિવર્તન છે એ બંને પરિવર્તનમાં આ નોંધ અવશ્ય યાદ રાખવાની છે તો ચાલો મિત્રો જોઈએ આપણે આ અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન એના માટે મેં તમારા માટે ઉદાહરણ નંબર આઠ લીધું છે કે જેમાં ઉદ્યોગના ઉત્પાદન તમને આપેલા છે અને એની સાથે મેળવેલા પરંપરિત આધારના સૂચકાંક તમને આપવામાં આવ્યા છે અને શું કીધું છે કે પરંપરિત આધારે સૂચકાંકમાં પરિવર્તન કરો અહીં તમને વર્ષ આપવામાં આવ્યા છે બે હજાર નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને ત્યારબાદ તમને અચલ આધારે સૂચકાંક આપવામાં આવ્યો છે જો મિત્રો અહીં તમને આધાર વર્ષનો ઉલ્લેખ નથી શું નથી આધાર વર્ષનો ઉલ્લેખ નથી તો જે પ્રથમ વર્ષ છે એ પ્રથમ વર્ષનો સૂચકાંક કેટલો થશે તો એ પ્રથમ વર્ષનો સૂચકાંક કેટલો થશે સો અને જો આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો જે તે સૂચકાંક હોય એ જ શું બનશે તો એ પ્રથમ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક બનશે સૂત્ર શું હતું આપણું તો સૂત્ર હતું સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા સો હવે અહીં આધાર વર્ષનો ઉલ્લેખ નથી તો જે બે હજાર નવ છે એનો સૂચકાંક કેટલો થશે તો એનો સૂચકાંક કેટલો થશે સો એનો સૂચકાંક કેટલો થશે સો ત્યારબાદ બે હજાર દસ માટે તો ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો છે એકસો ને બત્રીસ માટે એકસો ને બત્રીસ છેદમાં અગાઉના વર્ષનો તો અગાઉનો વર્ષ કયું થશે બે હજાર નવ તો એનો સૂચકાંક કેટલો છે એકસો ને વીસ માટે એકસો બત્રીસ છેદમાં એકસો વીસ ગુણ્યા સો જેનો જવાબ આવે છે ગુણાકાર ભગાકાર કરતાં એકસો દસ એટલે કે બે હજાર દસના વર્ષ માટે જે સૂચકાંક છે એ સૂચકાંક કેટલો બનશે આપણો એકસો ને દસ ત્યારબાદ બે હજાર અગિયાર માટે તો ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો થશે તો છન્નું અને અગાઉના વર્ષનો તો હવે અગાઉનું વર્ષ કયું થશે તો અગાઉનું વર્ષ થશે બે હજાર દસ માટે આપણું ચાલુ વર્ષનો સૂચકાંક એટલે કે છન્નું છેદમાં અગાઉના વર્ષનો સૂચકાંક તો એકસો ને બત્રીસ ગુણ્યા સો એટલે કે એકસો ને બત્રીસ ગુણ્યા સો તો ગુણાકાર અને ભગાકાર કરતાં આપણને જવાબ મળે છે બોતેર પોઈન્ટ તોતેર કેટલા મળે છે બોતેર પોઈન્ટ એ જ રીતે બે હજાર બારના વર્ષ માટે તો ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો છે તો એકસો ચુમ્માલીસ પરંતુ આધાર વર્ષનો એટલે કે અગાઉના વર્ષનો કયો થશે હવે તો બે હજાર અગિયારનો માટે એકસો ને ચુમ્માલીસ છેદમાં છન્નું ગુણ્યા સો તો એકસો ચુમ્માલીસ છેદમાં છન્નું ગુણ્યા સો જેનો ગુણાકાર અને ભાગાકાર કરતાં આપણને જવાબ મળે છે એકસો ને પચાસ એટલે કે બે હજાર બાર માટે જે સૂચકાંક છે એ કેટલો થશે એકસો ને પચાસ એ જ રીતે બે હજાર તેરના વર્ષ માટે તો ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક કેટલો છે તો એકસો આડત્રીસ અને છેદમાં શું લેવાનું છે આપણે અગાઉના વર્ષનો તો અગાઉના વર્ષનો હવે કેટલો થશે એકસો ને માટે એકસો આડત્રીસ છેદમાં તો એકસો આડત્રીસ ભાગ્યા એકસો ચુમ્માલીસ ગુણ્યા સો જેનો જવાબ આવે છે પંચાણું પોઈન્ટ ત્યાંસી કેટલો આવે છે પંચાણું પોઈન્ટ અને એ જ રીતે બે હજારના ચૌદ માટે બે હજાર ચૌદના વર્ષ માટે ચાલુ વર્ષનો જે અચલાધારિત સૂચકાંક છે એ કેટલો થશે એકસો આઠ અને અગાઉના વર્ષનો અગાઉનું વર્ષ હવે આપણા માટે કયું થશે તો બે હજાર તેર જેનો સૂચકાંક કેટલો છે એકસો માટે એકસો આઠના છેદમાં આડત્રીસ ગુણ્યા સો તો એકસો આઠ ભાગ્યા એકસો આડત્રીસ ગુણ્યા સો જેનો જવાબ આવે છે ઇઠ્યોતેર પોઈન્ટ છવ્વીસ કેટલો આવે છે મિત્રો ઇઠ્યોતેર પોઈન્ટ તો આ હતું આપણું જે અચલ આધારનો સૂચકાંક છે એનું પરંપરિત આધારમાં પરિવર્તન અને એ પણ કહ્યું હતું તો આપણને આધાર વર્ષ આપવામાં આવ્યું નથી આધાર વર્ષ આપણને આપવામાં આવ્યું નથી એટલે કે જે પ્રથમ વર્ષ છે એનો સૂચકાંક કેટલો થશે સો અને જો આધાર વર્ષ આપવામાં આવ્યું હોતે તો એનો સૂચકાંક કેટલો થતો એકસો વીસ જે નોંધ તમારે યાદ રાખવાની છે હવે પછીનું એક ઉદાહરણ છે કે જેની અંદર આપણને કહ્યું છે ઉદાહરણ નંબર નવમાં કે વર્ષ બે હજાર સાત અને બે હજાર આઠ માટે તમને વર્ષ આપી દીધું છે બે હજાર સાત અને બે હજાર આઠને આધારે ચીજવસ્તુઓના જથ્થાબંધ ભાવના સૂચકાંક નીચે મુજબ છે તે પરથી તમારે પરંપરિત આધારે સૂચકાંક મેળવવાનો છે જો મિત્રો અહીં તમને આધાર વર્ષ આપી દેવામાં આવ્યું છે અને જો આધાર વર્ષ આપી દેવામાં આવ્યું હોય તો જે પ્રથમ વર્ષ હોય એ પ્રથમ વર્ષનો પરંપરિત આધારે જે સૂચકાંક છે એ સૂચકાંક કેટલો થશે તો જે તે વર્ષનો સૂચકાંક હોય તે તો અહીં આપણને કેટલો આપવામાં આવ્યો છે એકસો ને છવ્વીસ એટલે એ વર્ષનો સૂચકાંક કેટલો થશે એકસો ને છવ્વીસ આ નોંધ તમારે યાદ રાખવાની છે તો હવે આપણે ગણીએ દાખલો અહીં આપણને જે કિંમત છે એ કિંમત આપી દીધી છે ત્યારબાદ સૂત્રનો કયો કયો સૂત્રનો ઉપયોગ કરવાનો છે તો જે પરંપરિત આધારે સૂચકાંક છે એ સૂત્રનો આપણે અહીં ઉપયોગ કરવાનો છે તો એ પરંપરિત આધારે સૂચકાંક શું હતું તો આઈ બરાબર શું થતું હતું તો હું અહીં તમને દર્શાવું છું આઈ બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક શું હતું ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા સો આ શું છે એનું સૂત્ર છે જે આપણે અગાઉ જોઈ ગયા છે તો હવે આપણને અહીં આધાર વર્ષ તરીકે કયું લેવાનું છે તો આધાર વર્ષ આપણને આપી દીધું છે આધાર વર્ષ કયું હતું તો આધાર વર્ષ બરાબર બે હજાર સાત આઠને શું લેવાનું છે આધાર વર્ષ લેવાનું છે તો બે હજાર સાતને આધાર વર્ષ લેવાનું છે તો આ જે પરંપરિત આધારે પ્રથમ વર્ષનો સૂચકાંક છે એ કેટલો થશે તો એ કેટલો થશે આપણો એકસો એટલે કે જે પ્રથમ વર્ષનો સૂચકાંક હશે એ જ શું બનશે અચ્છા આ સોરી પરંપરિત આધારે સૂચકાંક માટે કેટલો થશે એકસો ને છવ્વીસ ત્યારબાદ બે હજાર નવ દસના વર્ષ માટે તો ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો થશે એકસો ત્રીસ પોઈન્ટ આઠ અને જે અગાઉના વર્ષનો છે એ કેટલો થશે તો એકસો છવ્વીસ માટે શું આવશે તો એકસો ત્રીસ આઠ છેદમાં અગાઉના વર્ષનો એટલે કે એકસો ને છવ્વીસ ગુણ્યા સો જેનો જવાબ આવે છે એકસો ને ત્રણ પોઈન્ટ એક્યાસી કેટલા હોય છે એકસોને ત્રણ મિત્રો સૌપ્રથમ ભાગાકાર કરવાનો અને ત્યારબાદ ગુણાકાર કરવાનો એ જ રીતે બે હજાર દસ અને વર્ષ માટે ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો થશે એકસો ને પોઈન્ટ ત્રણ અને અગાઉના વર્ષનો કેટલો થશે તો એકસોને માટે ચાલુ વર્ષનો સૂચકાંક તો એકસોને અગાઉના વર્ષનો સૂચકાંક તો એકસોને ગુણ્યા સો જેનો જવાબ કેટલો આવે છે તો જેનો જવાબ આવે છે 109.56 નવ પોઈન્ટ છપ્પન માટે 109.56 નવ પોઈન્ટ છપ્પન આ પરંપરિત આધારે બે હજાર દસ અને અગિયારના વર્ષનો સૂચકાંક બનશે એ જ રીતે બે હજાર અગિયાર માટે ચાલુ વર્ષનો સૂચકાંક તો એકસો છપ્પન પોઈન્ટ એક તો ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો આવશે તો એકસોને છપ્પન પોઈન્ટ એક છેદમાં અગાઉના વર્ષનો તો હવે અગાઉના વર્ષનો કેટલો થશે તો અગાઉના વર્ષનો થશે એકસોને પોઈન્ટ ગુણ્યા સો તો જેનો જવાબ કેટલો આવે છે તો એકસો છપ્પન પોઈન્ટ એક છેદમાં એકસો તેતાલીસ પોઈન્ટ ત્રણ ગુણ્યા સો જેનો જવાબ આવે છે એકસો ને આઠ પોઈન્ટ ત્રાણું જેનો જવાબ કેટલો આવે છે એકસો ને આઠ પોઈન્ટ ત્રાણું એ જ રીતે બે હજાર બાર અને તેરના વર્ષ માટે ચાલુ વર્ષનો સૂચકાંક તો એકસો સડસઠ પોઈન્ટ છ તો ચાલુ વર્ષનો સૂચકાંક એટલે કે એકસો સડસઠ પોઈન્ટ છ છેદમાં અગાઉના વર્ષનો તો અગાઉના વર્ષનો હવે કેટલો થશે તો એકસો છપ્પન પોઈન્ટ એક માટે એકસો છપ્પન પોઈન્ટ એક અને ગુણ્યા સો તો ગુણ્યા સો જેનો જવાબ કેટલો આવે છે તો જેનો જવાબ આવે છે 107.37 ને સાત પોઈન્ટ સાડત્રીસ એકસો સાત પોઈન્ટ સાડત્રીસ ત્યારબાદ છે બે હજાર તેર ચૌદ માટે તો ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો થશે જણાવો બરાબર છે કેટલો થશે એકસો પોઈન્ટ છ આ થશે આપણો ચાલુ વર્ષનો સૂચકાંક માટે છેદમાં અગાઉના વર્ષનો હવે કયો થશે તો બે હજાર બાર તેરનો જીનો કેટલો છે તો એકસોને સડસઠ પોઈન્ટ છ માટે એકસોને સડસઠ પોઈન્ટ છ ગુણ્યા સો તો જેનો જવાબ કેટલો હોય છે તો એકસો સિત્યોતેર પોઈન્ટ છ ભાગ્યા એકસો સડસઠ પોઈન્ટ છ ગુણ્યા સો કરતાં આપણને મળે છે એકસોને પાંચ પોઈન્ટ સત્તાણું કેટલો જવાબ મળે છે એકસો ને પાંચ પોઈન્ટ સત્તાણું એ રીતે બે હજાર ચૌદ પંદરના વર્ષ માટે ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો થશે તો એકસો બ્યાસી પોઈન્ટ બે કેટલો થશે એકસો ને બ્યાસી પોઈન્ટ બે માટે ચાલુ વર્ષનો સૂચકાંક તો એકસો બ્યાસી સોરી એકસો ને છે એકસો એક્યાસી પોઈન્ટ બે છેદમાં અગાઉના વર્ષનો તો એ કેટલો થશે હવે તો એકસો સિત્યોતેર પોઈન્ટ તો છેદમાં આવશે એકસો સિત્યોતેર પોઈન્ટ છ ગુણ્યા સો જેનો જવાબ કેટલો આવે છે તો જેનો જવાબ આવે છે એકસો બે પોઈન્ટ ત્રણ કેટલા આવે છે એકસો બે એ જ રીતે છેલ્લા વર્ષ માટે ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો થશે તો એકસો સિત્યોતેર પોઈન્ટ બે અને અગાઉના વર્ષનો તો અગાઉના વર્ષનો હવે સૂચકાંક કેટલો થશે એકસો બ્યાસી પોઈન્ટ બે માટે એકસો સિત્યોતેર પોઈન્ટ બે છેદમાં અગાઉના વર્ષનો સૂચકાંક કેટલો થશે તો એકસો ને બ્યાસી પોઈન્ટ બે ગુણ્યા સો તો જેનો જવાબ આવે છે સત્તાણું પોઈન્ટ ઓગણએસી કેટલો આવે છે સત્તાણું પોઈન્ટ ઓગણ એંશી છે ને મિત્રો એકદમ સહેલું છે માત્ર તમારે થોડુંક ધ્યાન આપવાનું છે કે કયું સૂત્ર ક્યારે યુઝ થશે અને પેલી નોંધ યાદ રાખવાની છે કે જો આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો જે પ્રથમ વર્ષનો સૂચકાંક હશે એ જ શું બનશે પરંપરિત આધારે સૂચકાંક અને જો આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો પ્રથમ વર્ષનો સૂચકાંક કેટલો બનશે તો એ બનશે સો ત્યારબાદ છે પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારમાં પરિવર્તન કયા સૂચકાંક છે તો પરંપરિત આધારનો સૂચકાંક એનું શેમાં પરિવર્તન છે અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન છે જેના માટે માહિતી આપવામાં આવી છે કે જ્યારે અચલ આધારે સૂચકાંક મેળવવાનો હોય તો તે વર્ષના પરંપરિત આધારના સૂચકાંકને અગાઉના વર્ષના અચલ આધારના સૂચકાંક વડે ભાગી અને તેને સ્વ વડે ભાગવામાં આવે છે મિત્રો ફરીવાર એકવાર રિપીટ કરું છું કે જો અચલ આધારે સૂચકાંક મેળવવાનો હોય કયો મેળવવાનો છે અચલ આધારે સૂચકાંક તો જે તે વર્ષના પરંપરિત આધારનો સૂચકાંક અને તેને અગાઉના વર્ષના અચલ આધારના સૂચકાંક વડે ગુણી એને શું કરવાનું છે અગાઉના વર્ષના અચલ આધારના સૂચકાંક વડે ગુણી સો વડે ભાગવાનું છે તો હવે આપણે એનું સૂત્ર જોઈએ તો સૂત્ર છે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા શું કરવાનું છે તો અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક એટલે કે જે આપણે સૂચકાંક શોધીશું તે અને એને ભાગ્યા કેટલા કરવાના છે સો અહીં પણ મિત્રો તમારે પહેલી નોંધ યાદ રાખવાની છે કે નોંધ કઈ હતી આપણી પાસે તો જો આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો અચલ આધારે સૂચકાંક કેટલો થશે તો અચલ આધારે સૂચકાંક થશે સો અને જો વર્ષનો ઉલ્લેખ હોય તો જે તે વર્ષનો સૂચકાંક હશે એ જ શું બનશે પ્રથમ વર્ષનો અચલ આધારે સૂચક આંક બનશે તો આપણે ઉદાહરણ દ્વારા આ પરિવર્તન સમજીએ ઉદાહરણ નંબર દસ છે જેની અંદર બે હજાર આઠ નવથી લઈને બે હજાર પંદર સોલ સુધીના ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવના પરંપરિત આધારે સૂચકાંક આપવામાં આવ્યા છે કયા સૂચકાંક આપવામાં આવ્યા છે પરંપરિત આધારે સૂચકાંક અને એના પરથી આપણે અચલ આધારે સૂચકાંક મેળવવાનો છે કયો મેળવવાનો છે અચલ આધારે સૂચકાંક મેળવવાનો છે અને એ અચલ આધારે સૂચકાંક મેળવવાનો છે પરંતુ તમને અહીં બ્રેકેટમાં આપી દીધું છે કે આધાર વર્ષ બરાબર કયું બે હજાર સાત અને આઠને ને તો આધાર વર્ષ આપ્યું છે તો જે પ્રથમ વર્ષનો સૂચકાંક બનશે જે પ્રથમ વર્ષનો સૂચકાંક એ સૂચકાંક કેટલો થશે તો આધાર વર્ષ આપી દીધું હોય તો જે તે સૂચકાંક હોય એ જ પ્રથમ વર્ષનો સૂચકાંક બનશે તો અહીંયા કયું આવશે તો એકસો ચોત્રીસ આઠ જો આધાર વર્ષ આપી દેવામાં આવ્યું છે માટે અને જો આધાર વર્ષ ન હોય તો પ્રથમ વર્ષનો સૂચકાંક કેટલો થતે સો પરંતુ અહીં આપણને આધાર વર્ષ આપી દીધું છે માટે સો લેવામાં આવશે નહીં જે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ અહીં મેં ટેબલ બનાવી દીધું છે વર્ષ ખાદ્ય ચીજવસ્તુઓનો સૂચકાંક જે કઈ રીતે આપવામાં આવ્યો છે તો જે આપણને પરંપરિત આધારે આપવામાં આવ્યો છે કઈ રીતે આપવામાં આવ્યો છે પરંપરિત આધારે આ જે સૂચકાંક છે એ છે પરમ પરિત આધારે અને એનું સેમ પરિવર્તન કરવાનું છે અચલ આધારે પરિવર્તન કરવાનું છે જેનું સૂત્ર છે તો ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક એટલે કે આ જે સૂચકાંક છે તે છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે અચલ આધારે એટલે કે અહીંયા જે આપણે શોધીશું એ અને એને કેટલા વડે ભાગવાનું છે તો સો વડે ભાગવાનું છે હવે આપણને આધાર વર્ષ આપી દીધું છે તો પ્રથમ વર્ષનો સૂચકાંક કેટલો થશે તો એકસોને ચોત્રીસ પોઈન્ટ આઠ એટલે કે પ્રથમ વર્ષનો સૂચકાંક કેટલો થશે તો એકસોને ચોત્રીસ પોઈન્ટ આઠ બરાબર છે હવે બે હજાર નવ દસ માટે તો ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક કેટલો છે તો ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક છે એકસો ને પંદર પોઈન્ટ અઠ્યાવીસ ગુણ્યા શું કરવાનું છે તો અગાઉના વર્ષનો અચલ આધારે તો અગાઉનું વર્ષ એટલે કે બે હજાર આઠ નવનું વર્ષ પરંતુ એનો અચલ આધારે કેટલો છે તો એકસો ને ચોત્રીસ પોઈન્ટ આઠ કેટલો છે એકસો ને પોઈન્ટ આઠ અને આને કેટલા વડે ભાગવાનું છે તો એને આપણે સો વડે ભાગવાનું છે મિત્રો યાદ રાખજો આ લેવાનું નથી કયું લેવાનું છે અચલ આધારે જે શોધ્યો છે એ લેવાનો છે તો એકસો પંદર પોઈન્ટ આઠ એટલે કે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે તો અચલ આધારે કેટલો આપણે શોધ્યો છે તો એકસો ચોત્રીસ પોઈન્ટ આઠ ગુણે છે આ સોરી ભાગ્યા સો તો જેનો જવાબ આવે છે ને પંચાવન પોઈન્ટ ચાલીસ કેટલો આવે છે એકસો ને પંચાવન પોઈન્ટ ચાલીસ હવે છે બે હજાર દસ અને અગિયારના વર્ષ માટે તો ચાલુ વર્ષનો પરંપરિત આધારે કેટલો છે તો એકસો પંદર પોઈન્ટ સત્તાવન માટે એકસોને પંદર પોઈન્ટ સત્તાવન ગુણ્યા શું કરવાનું છે તો અગાઉના વર્ષનો તો અગાઉનો વર્ષ એટલે કે બે હજાર નવ દસનો પરંતુ કયો લેવાનો છે તો અચલ આધારે સૂચકાંક જે આપણે શોધ્યો છે તે માટે કેટલા આવશે તો એકસોને પંચાવન પોઈન્ટ ચાલીસ અને એને કેટલા વડે ભાગવાના છે તો એને આપણે સો વડે ભાગવાના છે જેનો જવાબ કેટલો આવે છે તો જેનો જવાબ આવે છે એકસો ને ઓગણએંસી પોઈન્ટ સાહીઠ કેટલા આવે છે એકસો ને ઓગણએસી પોઈન્ટ સાહીઠ એ જ રીતે બે હજાર અગિયાર બાર માટે ચાલુ વર્ષનો પરંપરિત આધાર કેટલો છે તો એકસો સાત પોઈન્ટ ઓગણત્રીસ માટે એકસો સાત પોઈન્ટ ઓગણત્રીસ ગુણ્યા અગાઉનું વર્ષ અગાઉનું વર્ષ એટલે કયું થશે તો બે હજાર દસ અગિયાર પરંતુ કયો લેવાનો છે તો અચલ આધારે સૂચકાંક એ કેટલો છે તો એકસો ઓગણ એંસી પોઈન્ટ સાહીઠ માટે એકસો ને ઓગણ એસી પોઈન્ટ સાહીઠ અને એને કેટલા વડે ભાગવાનું છે તો ભાગ્યા સો ગુણાકાર અને ભાગાકાર કરતાં આપણને મળે છે એકસો ને બાણું કેટલા મળે છે એકસો ને બાણું એ જ રીતે બે હજાર બાર તેર માટે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક તો એકસો નવ પોઈન્ટ એકાણું માટે એકસો નવ પોઈન્ટ એકાણું ગુણ્યા શું કીધું છે અગાઉનું વર્ષ અગાઉનું વર્ષ એટલે કયું થશે તો બે હજાર અગિયાર બાર પરંતુ કયો લેવાનો છે તો અચલ આધારે સૂચકાંક જે કેટલો છે એકસો ને બાણું પોઈન્ટ ઓગણ સિત્તેર માટે ગુણ્યા એકસો બાણું પોઈન્ટ ઓગણ સિત્તેર અને એને કેટલા વડે ભાગવાનું છે તો એને ભાગવાનું છે સો વડે જેનો જવાબ આવે છે બસો ને અગિયાર પોઈન્ટ ઓગણએસી કેટલો આવે છે બસો અગિયાર પોઈન્ટ ઓગણએસી છે ને મિત્રો એકદમ સહેલું છે માત્ર થોડું ધ્યાન આપવાની જરૂર છે તમારે ત્યારબાદ બે હજાર તેર ચૌદ માટે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક કેટલો થાય છે તો એકસો ને બાર પોઈન્ટ એંસી માટે એકસો ને બાર પોઈન્ટ એંસી ગુણ્યા અગાઉનું વર્ષ અગાઉનું વર્ષ એટલે કયું થશે તો બે હજાર બાર તેરનું જેનો અચલ આધારે સૂચકાંક કેટલો છે તો બસો અગિયાર પોઈન્ટ ઓગણ એંસી માટે એકસો બાર પોઈન્ટ એંસી ગુણ્યા બસો અગિયાર પોઈન્ટ ઓગણ એંસી એને કેટલા વડે ભાગવાનું છે સો વડે તો ભાગ્યા સો જેનો જવાબ આવે છે બસો ને આડત્રીસ પોઈન્ટ નવ કેટલા આવે છે બસોને આડત્રીસ પોઈન્ટ નવ એ જ રીતે બે હજાર ચૌદ પંદર માટે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક કેટલો છે તો એકસો છ પોઈન્ટ ચોવીસ માટે એકસો છ પોઈન્ટ ચોવીસ ગુણ્યા અગાઉનું વર્ષ અગાઉનું વર્ષ એટલે કયું થશે તો બે હજાર તેર ચૌદનું પરંતુ એનો કયો સૂચકાંક લેવાનો છે તો અચલ આધારે સૂચકાંક જે કેટલો છે બસો આડત્રીસ પોઈન્ટ માટે ગુણ્યા બસો આડત્રીસ નવ અને એને કેટલા વડે ભાગવાનું છે સો વડે તો જેનો જવાબ કેટલો આવે છે તો જેનો જવાબ આવે છે બસો ત્રેપન પોઈન્ટ કેટલો આવે છે બસો ત્રેપન પોઈન્ટ એક્યાસી અને છેલ્લા વર્ષ માટે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક કેટલો છે તો એકસો બે પોઈન્ટ અડતાલીસ માટે એકસોને ગુણ્યા અગાઉના વર્ષનો અગાઉનું વર્ષ એટલે કયું થશે તો બે હજાર ચૌદ પંદર પરંતુ એનો કયો લેવાનો છે તો અચલ આધારે સૂચકાંક જે કેટલો છે તો બસો પોઈન્ટ એટલે ગુણ્યા બસો ને ત્રેપન પોઈન્ટ છેદમાં સો તો જેનો જવાબ કેટલો આવે છે મિત્રો આ એક્યાસી છે જેનો જવાબ આવે છે બસો સાહીઠ પોઈન્ટ દસ જેનો જવાબ કેટલો આવે છે બસો છે ને મિત્રો એકદમ સહેલું છે માત્ર થોડી જ ધ્યાન આપીને તમારે સમજવાની જરૂર છે તો આ હતું આપણું જે પરંપરિત આધારનું અચલ આધારમાં પરિવર્તન અને અગાઉ આપણે જોયું એ હતું અચલ આધારનું પરંપરિત આધારમાં પરિવર્તન આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે જો સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર થેન્ક યુ